નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. કેવડિયામાં જલસાગર અને જનસાગરનું મિલન, નરેન્દ્ર મોદી. ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 162મી બેઠક યોજાઈ. જો મોશો ગ્રુપ દ્વારા કાંકરિયાના ટ્રાન્સ સ્ટેડિયમમાં યોજાશે નવરાત્રિની રમઝટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 69મા જન્મ દિવસે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે, જેઓ ગઈકાલે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. આજે સવારે નરેન્દ્ર મોદી આજે તેમના 69મા જન્મ દિવસે નર્મદા નીરના વધામણા કરવા કેવડિયા સરદાર પટેલ ડેમ ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં બટરફ્લાય પાર્ક તેમજ જંગલ સફારી, રિવર રાફ્ટિંગ જેવી સુવિધાઓને જોઈ હતી અને તે અંગેના સૂચનો પણ કર્યા હતા. ત્યારબાદ તેઓએ સરદાર સરોવર ડેમ ખાતે પહોંચ્યા હતા, જે પૂર્ણ કક્ષાએ ભરેલો એ ખરેખર વિરલ ઘટના છે, જ્યાં તેઓએ પહોંચીને શાસ્ત્રોક્ત વિધિથી માં નર્મદાના ચૂંદડી તેમજ કંકુ ચોખા નાખી અને વધામણા કર્યા. સાથે સાથે જ તેમણે મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો. વડાપ્રધાને ત્યારબાદ જાહેરસભાને સંબોધી હતી. આ પ્રસંગે તેઓએ કહ્યું કે નમામી દેવી નર્મદે, કેમ છો? આ સંબોધનથી તેમણે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાન મોદીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે આજે આ મંચ પર બેઠો છું ત્યારે મારું મગજ જૂની યાદોમાં જતું રહ્યું. મને મનમાં થયું કે આજે મારા હાથમાં કેમેરો હોત અને ઉપરથી દ્રશ્ય જોતા જેમાં કેવડિયામાં જલસાગર અને જનસાગરનું મિલન થયું છે. ફોટોગ્રાફી કરનારાને આવું દ્રશ્ય બહુ જ ઓછું જોવા મળે છે. મારું સૌભાગ્ય છે કે માં નર્મદાના દર્શન અને પૂજાનો અવસર મને અહીંયા મળ્યો છે. હું તમામ ગુજરાતીઓને નર્મદા ઉત્સવની શુભેચ્છાઓ પાઠવું છું. શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે ચાર રાજ્યોની જનતા અને ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાનો છે તે પણ વાત કરી રહ્યો છું. કેવડિયામાં પ્રકૃતિ, પ્રવાસન અને પર્યાવરણનું અનોખું મિલન અહીંયા જોવા મળી રહ્યું છે. સરદાર પટેલની ભવ્ય પ્રતિમા અમને આશીર્વાદ આપતી અહીંથી નજરે પડે છે. નવા ભારતની કલ્પના આગળ વધી રહી છે. ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ બની રહે તેવી હું પ્રાર્થના કરું છું. પહેલાં નર્મદાનો ડેમ 122 મીટર ભરાય તો તેને સિદ્ધિ કહેવાતી હતી. આજે 138 મીટર ભરાઈ ચૂક્યો છે, તે એક સૌથી મોટી સિદ્ધિ છે. તેમણે જૂની યાદમાં જણાવ્યું કે મને યાદ છે કે વર્ષ 2000માં ભયંકર ગરમીમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર હિન્દુસ્તાનમાં પહેલી વખતે પાણીની ટ્રેન ચલાવવી પડી હતી. આજ હવે ભૂતકાળ થઈ જશે, કારણ કે અહીંનું પાણી દરેકે દરેક જિલ્લા સુધી આયોજનબદ્ધ રીતે પહોંચાડવાનું કામ ગુજરાતે કર્યું છે અને તેના માટે જ ગુજરાતના લોકોએ રાખેલી હિંમતને હું ધન્યવાદ આપું છું. નરેન્દ્ર મોદી તેમના 69મા જન્મદિવસે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, જ્યાં તેઓ આજે માં નર્મદાના વધામણા કર્યા હતા અને ત્યારબાદ તેઓ ફરી ગાંધીનગર જવા રવાના થયા હતા. અહીંયા કેવડિયા ખાતે ખાસ રિવર રાફ્ટિંગ તેમજ જંગલ સફારી તેમજ બટરફ્લાય પાર્કની તેઓએ ખૂબ જ રસપૂર્વક મુલાકાત લઈ જરૂરી સૂચનો પણ આપ્યા હતા અને આ સૌ જ આયોજન માટે પણ સૌને અભિનંદન પાઠવ્યા હતા. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 162મી બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રીયકૃત બેન્કોને ટ્રેડિશનલ સોચમાંથી બહાર આવી એગ્રેસિવ એપ્રોચ સાથે ઇઝ ઓફ ધ ડુઈંગ બિઝનેસની સહાય ધિરાણ સરળીકરણ માટે આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે
વિજય રૂપાણીએ જણાવ્યું કે બેન્કો મદદ કરવા તત્પર છે અને છેવાડાનો માનવી પણ બેન્કોની સહાય ધિરાણથી પગભર થાય તેવા બદલાપૂર્ણ વ્યવહારની આવશ્યકતા હવે સમય પ્રમાણે સૌએ સ્વીકારવી પડશે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં 162મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠકના અધ્યક્ષસ્થાનેથી બોલી રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર મહેશ જૈન, SLBના ચેરમેન અને બેન્ક ઓફ બરોડાના CEO PS જયકુમાર, લીડ્સ બેન્ક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર VS ખીંચી સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે હવે ગ્લોબલાઇઝેશનને કારણે દુનિયા ખુલ્લી થઈ ગઈ છે. ઇઝ ઓફ ધ ડુઈંગને કારણે સરળીકરણ થવાથી વિકાસની સ્પર્ધા એટલી તીવ્ર થઈ ગઈ છે કે પૂરતો સપોર્ટ અને લાંબો દ્રષ્ટિકોણ ન હોય તો વિકાસ શક્ય નથી. પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ 2022 સુધીમાં સૌને આવાસનો લક્ષ્યાંક પૂરો પાડવામાં બેન્કો લોન સહાયમાં સહયોગી તેમજ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પારદર્શી અભિગમમાં બેન્કોના સક્રિય સહયોગ માટે વધુ શાખાઓ શરૂ કરવાની જરૂરિયાત પણ તેમણે સમજાવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં બેન્કો કેટલી ડિપોઝિટો મેળવે છે અને તેની સામે કેટલી લોન સહાય આપે છે તેનું આકલન કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો નબળા જિલ્લામાં વધારવા બેંક સક્રિય બને છે. તેમજ કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ફિશરીમેન અને પશુપાલકો માટે ક્રેડિટ કાર્ડ આપવાની નવી જાહેરાત સંદર્ભે 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા ધરાવતા ગુજરાતના માછીમાર ભાઈઓ અને કૃષિ સંલગ્ન પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા સરળ ધિરાણ માટે દાયિત્વ બને તેનું આયોજન પણ કરવું જોઈએ. પ્રારંભમાં SLBCના ચેરમેન અને બેન્ક ઓફ બરોડાના CEO PS જયકુમારે SLBC આયોજનની રૂપરેખા આપી હતી. નાણાંના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલે ગુજરાતને ઇન્ટિગ્રેટ ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમના વિનિયોગથી નાણાં આર્થિક વ્યવહારમાં ટેકનોલોજીના ઉપયોગની દિશાદર્શક કામકાજ અંગે જણાવ્યું હતું. આ બેઠકમાં લીડ બેન્ક ઓફ બરોડાના વરિષ્ઠ અધિકારીઓ, રાજ્ય સરકારના સંબંધિત વિભાગના સચિવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી 162મી બેઠક આપ સૌને મળવાનો મને અવસર પ્રાપ્ત થયો એ માટે આપ સૌનો આભારી છું. આજના યુગમાં બેંકનો ખૂબ મોટો રોલ બની ગયો છે, કારણ કે દુનિયા ખૂબ ખુલ્લી થઈ ગઈ છે અને બેન્કિંગનો પ્રભાવ છેલ્લામાં છેલ્લા માનવીને બેંક સાથે જોડીને આખી વ્યવસ્થા ઊભી કરવી પડે. SLBCની મીટિંગનો મૂળ આધાર કે અંતિમ છેવાડાના માનવી સુધી સરકારે કરેલી યોજનાઓ, સરકારે કરેલા લક્ષ્યાંકો એ બેંકના માધ્યમથી ત્યાં સુધી પહોંચી. ગુજરાત એ સમૃદ્ધિવાળું રાજ્ય છે. ગુજરાત એ પોતાની આપબળે એક સ્થાન ઉપર પહોંચેલું રાજ્ય છે. ગુજરાતીઓના DNAમાં વેપાર અને ઇન્ડસ્ટ્રીઝ છે જ, સાહસની પ્રકૃતિ પણ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આપણે નક્કર વસ્તુ કરવાની આવશ્યકતા છે અને એમાં બેંકનો સહકાર સરકાર ઈચ્છી રહી છે. જો ખરા અર્થમાં વિકાસ કરવો હશે તો બધાને બેંકો સાથે જોડવા પડશે. બધી યોજનાઓ થ્રુ બેંક DBT અને DBT સક્સેસફુલી કરવું હોય, કરપ્શન રોકવું હશે, વચેટિયાઓ દલાલોને દૂર કરવા હશે તો DBT મસ્ત છે. જરૂરી ડોક્યુમેન્ટ એ આપે. મુદ્રાનું તો મને કાંઈ સમજાતું જ નથી કે આ બધા ફિગર આવે છે પણ એની સુગંધ આવતી નથી. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા એને મળતું 1-2 લાખ 3 લાખનું ધિરાણ એ એમને કાયમ મળતું થાય વગર જામીને ખાલી કાર્ડ ઉપર, તો એ આપણા ઇકોનોમિક ગ્રોથને ખૂબ લાભ થશે અને સોશિયલ સિક્યુરિટી જ એ વિકાસશીલ દેશ માટે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે જરૂરી છે. મદદ કરવા માટે આપણે તત્પર છીએ
આ ભાવ જોઈએ છે. એટલે લોકોને ભાઈ તમારા ઘરે જોઈએ તો અમારી બેંકમાં આવો અને પૈસા લઈ જાઓ, એ ભાવની બદલે અમે તમને દેવા તૈયાર છીએ, તમારી સેવા કરવા માટે તત્પર છીએ, આ ભાવ સાથે બેંકો આગળ વધશે એ જ અપેક્ષા છે. સૌનો આભાર, ધન્યવાદ. आज बैंक ऑफ बड़ौदा ने 162nd SLBC मीटिंग कन्वीन की थी. गांधीनगर में स्वर्णिम संकुल के अंदर ये मीटिंग ऑर्गेनाइज की गई थी. ऑनरेबल चीफ मिनिस्टर विजय भाई रूपानी, ऑनरेबल डेप्यूटी चीफ मिनिस्टर नितिन भाई पटेल, RBI के डेप्यूटी गवर्नर श्री MK जैन, बैंक ऑफ बड़ौदा के मैनेजिंग डायरेक्टर एंड CEO श्री PS जयकुमार साहब, रिज़र्व बैंक ऑफ इंडिया के बॉम्बे से आए हुए CGM, यहाँ के रीजनल डायरेक्टर, गवर्नमेंट की तरफ से एडिशनल चीफ सेक्रेटरी अरविंद अग्रवाल साहब और भी कई डिग्निटरीज, गवर्नमेंट ऑफिशियल्स वगैरह सभी ने ये मीटिंग अटेंड की. एक बहुत ही फ्रूटफुल मीटिंग थी जहाँ पे पिछली तिमाही जून तिमाही की परफॉर्मेंस, बैंक की परफॉर्मेंस के ऊपर चर्चा की गई. आने वाले क्वार्टर के अंदर क्या मार्गदर्शन रहेगा वो प्रोवाइड किया गया. ऑनरेबल चीफ मिनिस्टर एंड ऑनरेबल डिप्टी चीफ मिनिस्टर ने काफ़ी सजेशंस दिए, बैंकर्स को प्रोत्साहन भी किया, प्रोत्साहना भी दी. और स्टेट का जो CD रेशियो है वो करीब 86% है, उसके ऊपर मुबारकबाद भी दी. CM का मेन सुझाव ये था कि कंटिन्यूड मॉडरेशन जो इकोनॉमी में है उसको देख कर के यहाँ पर जो 34 लाख MSME इकाइयाँ जो काम कर रही हैं उनकी क्रेडिट रिक्वायरमेंट को कभी भी प्रॉपरली मीट किया जाए, ये बैंकर्स से एक रिक्वेस्ट दरखास्त की उनकी, जो कि सभी बैंकर्स ने ऑब्वियसली जोमोशो द्वारा आ वक्त अरेना बाय ट्रांस स्टेडियम कांकरिया खाते ખાસ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જોમોશો નવરાત્રી 2019નું આયોજન ટ્રાન્સમીડિયા સ્ટેડિયમ કાંકરિયા ખાતે ખૂબ જ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ વખતની નવરાત્રી એક આ અરેના ખાતે એટલી ખાસ થઈ રહી છે કે તેનું એનાઉન્સમેન્ટ જોમોશો ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ દરમિયાન જોમોશો ગ્રુપના ડિરેક્ટર કૃણાલ જૈન, પલાશ જૈન અને નીતિન ડાભી, આ ઉપરાંત ઋષભ જૈન, મેન્ટોસ જોમોસ ગ્રુપ અને કોવિંદ લોહાની બાય ટ્રાન્સમીડિયા જેવા મહાનુભાવોએ આ નવરાત્રિ મહોત્સવની જાહેરાત કરી છે. આ દરમિયાન જોમોસ ગ્રુપના ડિરેક્ટર કૃણાલ જૈને જણાવ્યું કે આ વખતની નવરાત્રિ ઇન્ડોર એરેનામાં યોજવામાં આવશે, જેથી નવરાત્રિમાં વરસાદ થાય કે ન થાય તો પણ ગરબા રસિકો ખૂબ જ આનંદથી નવરાત્રિમાં રાસ ગરબાનો ભરપૂર આનંદ માણી શકશે. આ વખતની નવરાત્રિ 25 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જેમાં આ દિવસો દરમિયાન 50,000 ફૂટનું ફૂટફોલ રહેશે. આ નવરાત્રિ મહોત્સવમાં જાણીતા આર્ટિસ્ટોની હાજરીમાં ગરબાના કાર્યક્રમો ઉત્સાહભેર યોજાશે. નવરાત્રિમાં વિશેષ રૂપે 3D લાઇટિંગ સેટ પણ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે. સારું પરફોર્મન્સ કરનાર ખેલૈયાઓને ભવ્ય આકર્ષક ઇનામો પણ રાખવામાં આવ્યા છે. નવરાત્રિમાં ઊંચા લેવલના જ્યુરી દ્વારા તેનું નિરીક્ષણ પણ કરવામાં આવશે. અહીંયા દરરોજ 3500થી 4000 લોકો ગરબા માટે આવી શકે તે રીતનું આયોજન કરાયું છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો SLIVE ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.